नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूण। प्रश्न नंबर 329। व्यक्त पर्याय जणाय छे तेम अव्यक्त द्रव्य पण केवी रीते जणाय। व्यक्त पर्याय अने अव्यक्त द्रव्य समुद्रनी जे व्यक्त पर्याय छे, जे समुद्रना मोजा ऊपर उछले छे, ए व्यक्त छे। पर अंतरमां रहेलू समुद्रनू जे शांत स्वरूप छे, ए देखातू नथी। अंदर समुद्र शांत छे, अने बाहर मां समुद्र तरंगो उछाड़ा ले छे। तो पवन ना निमित्त थी ए पानी मां जे गति थाय छे, पण अंदर जे तळिये रहेलू ए पाणी एमा कोई तरंगो नहीं, कोई उछाळा नहीं, कोई गति नहीं। एटले अहीं एक छे आ तरंगो, एक छे आ अंदर मां रहेलू समुद्रनू शांत स्वरूप, आ छे हवा। तो हवाना निमित्ते जारे ये तरंगो मां उछाळो आवे छे, पण ए हवा आ जे शांत तळिये पाणी छे एना सुधी पहोंचती ज नथी। तो कर्मना उदयना निमित्ते आ हवा आत्मामा रागादी भावोना तरंगो उछले छे, पण कर्मनो उदय उद्गल छे अने परनो आत्मामा प्रवेश थई शकतो नथी। आ कर्मनो उदय अहींया स्वभावमां जतो ज नथी, तेथी करीने कर्मना उदय थी स्वभावमां कई 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 तरंगो उछळती नथी, ए स्वभाव एवो ने एवो रहे छे। આ ઘટી ગયું છે આની સાધના છે, આ સમજી છે।
જે વ્યક્તિ ઓક્સિજન વિના સમુદ્રના તળમાં જાય તો ડૂબે, એક બળ તો જોઈએ તળમાં જવા માટે. ઓક્સિજન એટલે એ તો શરીરનું જીવન. સુડતાલીસ શક્તિઓમાં જીવત્વ શક્તિને જીવનું જીવન કહી છે, ચૈતન્ય પ્રાણ. તો ચૈતન્ય પ્રાણના બળ પર આ ઓક્સિજન લઈને અંદરમાં ડૂબકી મરાય છે, ચૈતન્યના બળે. એટલે રાગાદી જે વિકલ્પો જે ઉત્પન્ન થાય છે, અંદરમાં ત્યાં જનારા બહુ ઓછા છે, તરંગો ઉપર રહેનારા વધારે છે. અનંત જીવો સંસારમાં ક્રૂઝમાં જનારા ઘણા છે, પણ અંદર જવા વાળા કેટલા? તો રાગાદી વિકલ્પોના તરંગો જે છે એમાં તો આખો સંસારી જનો ત્યાં જલસા કરે છે. દુઃખ ભોગવે છે. એ અંતરમાં જે ચૈતન્ય જે સ્વભાવ જે શાંત છે, ક્રૂઝમાં જતા લોકોને હવે એ વિચાર આવે કે સમુદ્રના તળમાં રહેલું એ જે મણી, એ જે મોતી તો એને મળે છે જે તળિયે જાય છે, આ ઉપર ડૂબકી લગાવે, ડૂબકી લગાવતા આવડે એને મોતી મળે. પણ એમ નથી ડૂબકી લગાવતા આવડે એને મોતી મળે, ડૂબકી લગાવીને બહાર નીકળતા પણ આવડે એને મોતી મળે. આ બે માસ નહી તો મોત મળે. આ વાત એવા કેસેરા માટે કીધી કે તમે તત્વના વિચારમાં આ તત્વ વિચાર જે કરો છો તો અંદરમાં ડૂબકી લગાવો એમ, પણ એમ નહીં કે પછી જે તમે તત્વ વિચાર ચાલે છે તત્વ વિચારમાં જ અટકી જાઓ, એમાંથી પણ બહાર આક્ષયોક્ષમ જ્ઞાન થઈ ગયું પાછું. એટલે આ વાત કીધી, આ એક્ઝામ્પલ આપ્યું એના માટે કે ક્ષયોક્ષમ જ્ઞાનના અંદર તો ડૂબવાનું છે, પણ એમાં ડૂબી નથી રહેવાનું, એમાંથી બહાર નીકળવાનું છે. એટલે ભણવાનું પણ છે અને ભણેલું પછી ભૂલવાનું પણ છે. કેટલો આનંદ આવે છે તમારા માટે તો કે હા અમે યાદ રહેતું નતું અને કહી દીધું ભણેલું ભૂલવાનું છે. પણ વાત એમ નથી ભૂલવાનું પછી કીધું, પેલા તો ભણવાનું કીધું. આના બળ પર ખાવું ને પછી પાછળથી છોડી દેવું, એના કરતા ન ખાવું સારું તો જીવન ચાલશે? અહીંયા તો વાત એ છે કે બે ખબર છે કે આ ખાધેલું છોડવાનું જ છે, તો પછી શું કામ ખાઈએ છે? અને ખાધું ત્યારે તો કઈ કિંમત હતી એની, છોડીએ ત્યારે તો કોઈ કિંમત નથી હોતી, તો શું કામ પછી ખાવું? પણ આ રીતે જે કાર્ય જીવનનું ચાલે છે આમ જ ચાલે છે. જે એમ અંદરમાં આના અંદર જ્ઞાનમાં ડૂબે ડૂબે પછી અંદર ડૂબેલ ન રહે, ખબર છે કે આ ભૂલવાનું છે, પણ તોય ભણે. બે વ્યવહાર થયો, ભણવું એ વ્યવહાર થયો ને ભણેલું ભૂલવું એ વ્યવહાર છોડ્યો, છે તો બે વ્યવહાર.
निश्चय तो एक नहीं स्वभाव में स्थिर थवाना निश्चय छे भणवामां निश्चय घटी थतो नथी ભણેલું ભૂલવામાં નિશ્ચય ઘટી થતો ત્યાં પણ વ્યવહાર જ ઘટી શકે વ્યવહાર છૂટ્યો અજ્ઞાનીનો અભ્યાસ આ પ્રકારે ચાલે પાછું છૂટે ચાલે છૂટે પણ એના અંદર જે સ્વાભાવિક જે અંતરમાં જે પુરુષાર્થના બળ પર ભેદ પડવો જોઈએ પડતો નથી જે જ્ઞાનીને પડ્યો છે દૂધમાંથી દહીં રૂપે જ્યારે રૂપાંતરણ થયું તો એની ક્વોલિટી આખી બદલાઈ ગઈ કે આખો આ પુરુષાર્થ એ આખું સ્વરૂપ બને દૂધ હતું દૂધનું હવે દહીં થઈ ગયું એ સ્વરૂપ હવે દહીંમાંથી દૂધ બનાવવા માંગે તો બની ન શકે એ બે અલગ અલગ પણ પાણી જે છે પાણીમાંથી જો બરફ બને અને બરફમાંથી પાછું પાણી બની જાય પાછું પાણીમાંથી બરફ બને બરફમાંથી પાણી બને અજ્ઞાનીનું જીવન આવું છે આ પાણીમાંથી બરફ બરફમાંથી પાણી ભણે ત્યારે બરફ જેવો થઈ જાય પાછો પાણી જેવો થઈ જાય એનો એ જ છે અને જ્ઞાની દૂધથી દહીં જેવું હવે પાછા નહીં પાછો વળવાનો વિકલ્પ નહીં આ એની રૂપ અલગ અલગ થઈ ગયું હતું પાણી ને બરફ પાણી ને બરફ અને પેલામાં તો આખી વસ્તુ જ આખી બદલાઈ ગઈ સ્વરૂપ આખા એટલે સ્વરૂપની અપેક્ષાએ અજ્ઞાનતા છૂટીને જ્ઞાન પ્રગટ થયું આ એ જ સ્થિતિએ પહોંચવાનું છે આ ક્ષયોક્ષમ જ્ઞાન વધવું એટલે કે આ પાણીમાંથી બરફ થવો અને ક્ષયોક્ષમ જ્ઞાનથી ભેદ જ્ઞાન થઈને અનુભવ થવો એટલે દૂધથી દહીં થવું વ્યક્ત પર્યાય જણાય છે કોને જણાય છે વ્યક્ત પર્યાય મોજા કોને જણાય છે ક્રુઝ વાળાને મોજા જણાય છે જે રાગાદી વિકલ્પમાં તન્મય થઈ રહ્યા છે એવા જીવને આ વ્યક્ત પર્યાય જણાય છે પણ એ પર્યાયનો રસ છોડીને જે અંતરમાં ડૂબે છે એને પછી અવ્યક્ત એ દ્રવ્ય પણ વ્યક્ત થઈ જાય છે આમાં થોડું સૂક્ષ્મતા છે સૂક્ષ્મ છે અલિંગ ગ્રહણ ઉપર પ્રવચન થયા છે સાંભળ્યા છે કેટલા બોલ છે મેં એક વાત સૂક્ષ્મ કહી છે કે જે માટીનું માટલું હોય છે આને સમજી લેજો આ બહુ સૂક્ષ્મ વાત છે આના સંબંધમાં એટલી ભ્રમણા થાય છે એટલા માટે આ સૂક્ષ્મ વાત સમજવા જેવી છે કે માટીમાંથી જે માટલું બન્યું હવે માટી જે છે એ માટલું જ છે કે માટલાથી જુદી છે જુદી છે જો એ માટલાથી જુદી હોય માટી ને માટલું જુદું હોય તો હું એમ કહું કે માટલું લાવો તો પછી માટી ત્યાં જ રહી જવી જોઈએ અથવા કહું માટી લાવો તો માટલું ત્યાં રહી જવું જોઈએ જો જુદી હોય તો એકમેક છે જો એકમેક હોય તો હું પછી માટલું ફોડી નાખું તો માટી તે નષ્ટ થઈ જવી જોઈએ માટલું નષ્ટ થાય તો એનો મતલબ જુદી છે બે એક મેં કોઈ તો પછી નષ્ટ કેમ થઈ ગયું માટલું રહ્યું કે પાવડર ન થઈ ગયો માટી તો પહેલા પાવડર પાણી રાખ્યું
અત્યારે શું માટલું રહ્યું? તો માટલું ને માટી અલગ અલગ છે કે એક? જો એક હોય, એક હોય તો, એક હોય તો જયારે એ આ જયારે માટી માટલું નાશ પામ્યું તો માટી નાશ પામવી જોઈએ, માટી નાશ નથી પામતી. તો અલગ માં ભૂલ પડી હતી, અલગ કીધું તો એમ કીધું કે માટી ને માટલું બે જો અલગ અલગ હોય તો માટીને એકલી લાવો, માટલું ત્યાં જ રહેવા દો, અલગ અલગ હોય તો. એકમેક કીધું તો પછી માટલું નષ્ટ થઈ ગયું તો માટી કેમ નષ્ટ ન થઈ ગઈ? એકમેક છે તો આજ રહસ્ય છે. જે સમયે એ માટલાની પર્યાય છે તે સમયે એક વાત સમજો, માટલું જે છે એ માટલું તો માટી છે જ, તે માટલું માટી જ છે. પણ માટી માટલું જ નથી. બે વાત સમજાણી? જે માટલું અને માટી, તો જે માટલું છે માટલું એ તો માટી જ છે, એ સોનું ચાંદી કઈ નથી. આ પહેલું વાક્ય ખાસ સમજી લેજો, માટલું તો માટી જ છે પણ માટી જે છે એ માટલું જ હોય એવું નથી. એ ઠીકરા પણ હોય પણ માટલું છે એ તો માટી જ છે. એનાથી જુદું નથી, એ માટીથી જુદું નથી. માટલું એ પોતે માટી, તો અહીંયા કહે છે કે માટલું જો માટી હોય તો માટીની બધી માટી 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 જ્યાં જ્યાં પણ છે ત્યાં પછી આ માટલું બધે જ હોવું જોઈએ, પણ નથી. એટલે કીધું તે સમયે. હવે જો સમજજો, તે સમયે જે સમયે એ માટલું છે તે સમયે એ માટી માટલું જ છે, એ સમયે અલગ નથી. એવી રીતે જે આ જ્ઞાનની જે પર્યાય છે અને જ્ઞાન સ્વભાવ છે, તો આ જે પર્યાય જે વ્યક્ત થઈ રહી છે, જે માટલા રૂપ જે પર્યાય, જાણવારૂપ પર્યાય, એ જાણવારૂપ પર્યાય એ સમયે, આ એ સમયે તો આ સ્વભાવ જ છે. ભેદ દ્રષ્ટિએ દેખે તો ભેદ રૂપે દેખાશે. આ દ્રષ્ટિનો ફરક છે, દ્રષ્ટિ. આ વાત એ છે, એનો સ્વભાવ એ કઈ પર્યાય રૂપે પરિણમેલું એમ નહીં. મધમાખી જો ડંખે છે, માખી કરડી જાય,
मधमाखी तो एनी ऊपर शू लगाड़वानू होय माटी लगाड़े माटी लगाड़वानी होय मधमाखी करी तो माटी लगाड़ी तो कई माटी लगाड़ी हवे रस्ता पर नी माटी लगाड़ी के पछी माटला नी माटी लगाड़ी क्या माटी एटले माटी क्या स्वभाव ये जे लगाड़वामां आवी त्यारे त्यां ए विकल्प नथी के आ माटला छे के आ ठीकरामांथी बनी के आ पछी धूळमांथी बनी के रस्ता पर आ माटी आनी उपर लगाड़ी लेप कर्यो એ રીતે આ જે જ્ઞાનનું જે જાણવા જાણવા રૂપ પરિણમન છે એમાં જ્ઞાન સ્વભાવ માત્ર દેખાય સ્વભાવ જ જાણવો સ્વભાવ પણ આજે નથી સમજાણું આ બધો વિકલ્પ છે અંદર આનંદ આવે છે ને આજે નથી સમજાણું એનો જાણવો સ્વભાવ એટલે તત ડૂબકી લાગે અંદર એટલે આ પર્યાયનું આ રૂપે આ રૂપે આ રૂપે આ રૂપે જે પરિણમન થાય છે જે જે જાણવા 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 રૂપે એ પરિણમનમાં જ્ઞાન સ્વભાવ પોતે ટકેલો એવો ને એવો જ્ઞાન માત્ર જે કહ્યું છે ને આ એની વાત છે વ્યક્ત પર્યાય જણાય છે પણ અવ્યક્ત દ્રવ્ય કેમ જણાતું નથી સોનાના દાગીનાઓના બોક્સ પણ એવા મખમલના મખમલના બોક્સ તો જણાય છે પણ એ દાગીનાઓ હીરાઓ જણાતા નથી કેમ જણાતા નથી એ મખમલના જે એના જે બોક્સ છે એ હાથમાં લેતા તે એવા ગમે છે અને એવા એમાનેમાં 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 એવો તન્મય થઈ જાય છે એટલે અંદરના દાગીના દેખાતા નથી તો કોને દેખાય કે જેને આ મખમલનો ખોખો ઉપરનું દેખાણો પણ એમાં જેને રસ નથી એ હવે એને પણ આમ ખોલી દેશે કે ભલે ન દેખાય તો એને અંદરનું દેખાય તો આ પર્યાયનું આવરણ આપણને અનુભવાય છે પણ પર્યાયની રુચિ જ્યાં સુધી છે ત્યાં સુધી અંદરનું દ્રવ્ય નથી દેખાતું પર્યાયનો રસ છૂટે આ વ્યક્ત પર્યાય જે છે અત્યારે પર્યાયની અનિત્યતાનો રસ એ છૂટે આવો જે અનાદિ અનંત ધ્રુવ જે ચૈતન્યનું ચૈતન્યપણું આ જે નિરંતર ચાલતું આવું જે જ્ઞાન આ જ્ઞાન 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 જાણવું 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 પણ એ તો આ જ સમયે આ જ્ઞેને જાણ્યું ને પછી બીજા જ્ઞેને જાણ્યું ને પછી ત્રીજા જ્ઞેને જાણ્યું
આવા અલગ અલગ જ્ઞેયોને જાણવામાં પણ જે પોતાનું જ્ઞાન માત્ર જે સ્વભાવ એટલે 85 વર્ષ થયા કે પછી 84 હતા કે 83 હતા કે 80 હતા કે 50 હતા કે 25 હતા તો એ દરેક સમયે જે શરીરનું નામ જે એ તો એક જ રહ્યું ને ભલે ને આ બદલાણું તો કોઈ કે 50 વર્ષે જે તમે હતા એનું નામ આ છે કે 25 વર્ષના તમે હતા એનું નામ આ છે વાત એ છે કે એ તો એક જ છે એમ નામમાં કંઈ નથી બદલાઈ જતું તો આ પર્યાય જે પલટાય છે જાણવું જાણવું આને જાણ્યું આને જાણ્યું આને જાણ્યું એમાં જેને સ્વભાવની જ્યાં રુચિ છે એ જીવને આ બધું ગૌણ થઈ જાય છે એટલે આ રીતે આવી બેલ વાગે છે પણ ખબર નથી પડતી કોણ ઘરમાં આવે છે જાય છે ખ્યાલ નથી રહેતું એટલે તમારું સ્વરૂપની જાગૃતિ એવી અંદરની રહે તમે તમારા અંતરમાં એવા રહો બસ આ સાધના છે જે વ્યક્ત છે અજ્ઞાની એને સ્વીકારે છે ભારતના પેલા સિંહનું નિશાન તમે જોયું ને કેટલા સિંહ છે ત્રણ બાજુ છે ને અશોક સ્તંભમાં કેટલા સિંહ છે ત્રણ નથી ચાર છે ત્રણ દેખાય છે વ્યક્ત કેવી રીતે થાય છે ભગવાનના સમોસરણમાં પણ ભગવાનના કેટલા મુખ છે ચાર છે ને પણ ચાર દેખાતા નથી કારણ કે એક જ છે પણ જે બાજુથી જીવ દેખે એ બાજુથી ભગવાન દેખાય ચારે તરફ આ વાત એવી છે જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય સ્વભાવ છે એ જ જગ્યા ઉપર પણ અજ્ઞાનીને જે વ્યક્ત પર્યાય દેખાય છે વ્યક્ત પર્યાયની પાછળ જે અવ્યક્ત દ્રવ્ય છે એ નથી જણાતું ઉપયોગની ચંચળતા 12 વાગ્યા તો ત્યાં મોટો કાંટો નાનો કાંટો એ બે છે કે એક છે પણ દેખાય છે કેટલા એક વ્યક્ત છે બીજો અવ્યક્ત છે પણ અવ્યક્ત છે એનો મતલબ એમ નથી કે નથી ત્યાં પાછળ અભેદ થયા છે આ પર્યાય દ્રવ્ય જ્યારે અભેદ થાય છે ત્યારે આ ભેદ ટળી જાય છે ત્યારે એક થઈ જાય છે
આ પર્યાય ને આ દ્રવ્ય એવો ભેદ ત્યાં સુધી છે જ્યાં સુધી પર્યાય પરમા 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 જાય દ્રવ્યમાં ન હોય ત્યાં સુધી તો ભેદ રૂપે છે પર્યાય આ બધો કાંટો મોટો કાંટો બધે ફરતો હોય ફરતો હોય ત્યારે તો આ બે ભેદ છે આ એક અહીંયા છે ત્યાં ભેદ છે પણ જ્યાં બંને એક થયા ત્યાં પછી એ ભેદ ટળી ગયો ત્યાં પછી એક થઈ ગયા તો જયારે પર્યાય પરદ્રવ્ય 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 ત્યાં સુધી તો ભેદ છે ને ભેદ છે ત્યાં વિકલ્પ છે આ જેવો એ અભેદ થાય છે ત્યાં એ નિર્વિકલ્પ થાય છે આ વ્યક્ત પર્યાય જણાય છે પણ અવ્યક્ત દ્રવ્ય જણાઈ શકે જો પર્યાયની રુચિ છૂટે તો એક સ્થિતિ એવી આવે કે બિલકુલ તમને શું થઈ જાય છે અમુક સમય માટે શું થઈ જાય છે જતા રહે બ્લેન્ક થઈ જાઓ છો ક્યારે ઊંઘમાં બ્લેન્ક એક સમ્રાટ ને એક ભિક્ષુકે મળવાનું થયું તો ભિક્ષુક ને સમ્રાટે પૂછ્યું કે શું ચાલે છે બોલ તમારા મારા વચ્ચે તો કોઈ અંતર નહીં ને કે અંતર તો છે કે રાજા કે છે હું રાજા છું તું ભિક્ષુક છો આટલું મોટું અંતર પણ દેખાતું નથી તો એ ભિક્ષુકે કહ્યું આ અંતર છે એ જ્યાં સુધી જાગીએ ત્યાં સુધી છે પછી ઊંઘી ગયા પછી તમારા મારા વચ્ચે કોઈ અંતર નથી એમ અજ્ઞાન અહીંયા ઉલટું છે કે અજ્ઞાનની ઊંઘમાં ઊંઘી રહ્યા છે ત્યાં સુધી આ અંતર છે જીવોમાં જાગ્યા પછી હવે અંતર નથી જાગ્યો એને તો કોઈ અંતર નથી જાગતો જીવ જે છે જ્ઞાની એને હવે કોઈ અંતર રહ્યું નથી ઊંઘમાં અંતર છે જાગવામાં અંતર નથી દેહોશી છે અનુભૂતિ જ્યારે આત્માની થાય ત્યારે કશું જ નહીં શૂન્ય તો કે શૂન્ય થઈ જાય શૂન્ય મનસ્ક વ્યક્ત દ્રવ્ય જ્યારે અનુભવાય ત્યારે જીવની સ્થિતિ કેવી હોય એના સંબંધમાં એક શંકા થાય એના સંબંધમાં ખુલાસો થાય જરૂરી છે એટલે આગળનો પ્રશ્ન આ છે હવેનો શૂન્ય મનસ્ક દશા એટલે શું તેના લક્ષ્ય થતી સાધનાનું ફળ જણાવો એ ખબર નથી વિશેષ લક્ષણ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સંવસાહુ